બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે મારી મારી ચેનલમાં એપ્લિકેશનમાં મસ્તીથી અને હળવાશથી ભણો છો મેઇન વાત છે કોઈ માથે તમારી ઉપર બોજ નથી આવતો સરળ ભાષામાં સરળ શબ્દોમાં પોઈન્ટ ટુ પોઈન્ટ કટ ટુ કટ જોરદાર એની આ વાત છે ગ્રામરના ફંક્શન અગિયાર બાર ધોરણની અંદર હોય છે બે સેમ જ હોય છે તમે અગિયારમાં આર્ટ્સ કોમર્સ કે સાયન્સમાં હોય બારમા આર્ટ કોમર્સ કે સાયન્સમાં હોય બધી જગ્યાએ બધા સેમ ટુ સેમ નથી હોતા આ જે ગ્રામરનું ફંક્શન છે એનું નામ છે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ એન્ડ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ આખું છે પણ મહેનત લઈ એમ નથી જો ટોકિંગ ટોમ છે એનો ફોટો મેં હોય ટોમ એટલે બિલાડો ખબર છે ને તમને હા ટોકિંગ એટલે બિલાડો આપણે ફોનની અંદર એપ્લિકેશન હોય આપણે કાંઈ પણ બોલીએ એટલે હમ બોલે ગાળના દેવી ભૂલમાં ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ અને થિંગ પીપલ એટલે લોકો લોકો વિશે વાત કરવી કોઈ રિલેશન એટલે કોઈના સંબંધમાં ટોકિંગ અબાઉટ પ્લેસ પ્લેસ એટલે થોડ વિશે વાત કરવી ટોકિંગ અબાઉટ થિંગ થિંગ અહીંયા જી છે ક નથી કે નથી ટોકિંગ અબાઉટ થિંગ થિંગ એટલે વસ્તુ વિશે વાત કરવી તો લોકો સ્થળ અને વસ્તુ વિશે અબાઉટ એટલે વિષય ટોકિંગ એટલે કે વાત કરવી બરાબર થઈ ગયું આ યાદ રાખવું સાવ સરળ થઈ ગયું જલસાથી ભણવાનું હોય કેવા કેવા સૂત્રો હોવું જોઈએ મગજની અંદર સો ટોકિંગ અબાઉટ પ્લેસ પીપલ અને અ થિંગ ઘણા બધા લોકોના આ ફંક્શનની અંદર બહુ બધું કન્ફ્યુઝન હોય છે માથાકૂટ હોય છે પણ એ માથાકૂટ આ વિડીયો જેવો પૂરો થયો એટલે તમારે નીકળી ગઈ સમજો ઢગલા બન હું તમને ઉદાહરણ આપીશ તમે મને ઓળખો છો હું તમને મૂકવા જ નથી ભૂત વળગે મૂકતું નથી હું નહીં મૂકતો તમને હું બાય જ છું સૌથી પહેલા આટલા શબ્દો યાદ રાખી લો સચ અ એન અને એઝ શું સચ અ એન અને એઝ સચ પછી અ કે એન હોય પછી વાક્ય છે પછી બીજો શબ્દ યાદ રાખો ધ સેમ પછી વધારા બીજા શબ્દો છે અને પછી એઝ છે ધ સેમ અ સેમ નહીં ખાલી સેમ સેમ હોવું જોઈએ અને ધ સેમ વાળા વાક્યમાં અહીંયા જ હોવું જોઈએ ધેટ ના હોવું જોઈએ યાદ રાખજો બરાબર છે ધેટ નહીં શું હોવું જોઈએ એઝ હોવું જોઈએ તો સચ ઓ એન અને એજ ની જોડી ધ સેમ અને એજ ની જોડી આ જોડી છે અહીંયા શું ઉડે છે એ ઉડે છે આ જોડી અહીંયા છે એ તમારે ખાસ યાદ રાખી લેવાની છે તો ટોકિંગ અબાઉટ પ્લેસ પીપલ કે થિંગ હશે અથવા ઓલમોસ્ટ ધ સેમ હોય અને એઝ હોય તો પણ આ જ ફંક્શન આવશે પછી છે લાઈક થી વાક્યની શરૂઆત થતી હોય અનલાઈક થી વાક્યની શરૂઆત થતી હોય લાઈક કે અનલાઈક થી વાક્યની શરૂઆત થાય પછી ખાલી કોઈનું નામ આપેલું હોય અને પછી બીજું વાક્ય આપેલું હોય ટોકિંગ અબાઉટ लेस પીપલ અને થિંગ હશે બરાબર પછી અનલાઈક હોય વાક્યમાં તો ટોકિંગ અબાઉટ આપણે આ બધાની વાક્ય રચના જોઈએ આપણે પછી ડિફરન્સ હશે સો હશે ડફર નહીં અથવા ડિફર ફ્રોમ ડિફર્સ ફ્રોમ અથવા ડિફર ફ્રોમ ડિફર્સ ફ્રોમ એટલે અથવા ડિફર ફ્રોમ તો પણ ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ કે થિંગ હશે અથવા સિમિલર ટુ હોય શું હોય સિમિલર ટુ ના જેવું લાઈક એટલે પણ ના જેવું અનલાઇક એટલે ના જેવું નહીં અલાઇક એટલે એક સરખું એક જેવું સેમ એટલે એના જેવું એના આ બધા ના જેવું ના જેવું જેવું કા કોઈના જેવું કા કોઈનાથી અલગ આ બતાવે છે ટોકિંગ અબાઉટ પીપલ લોકો કોઈના જેવા કે કોઈનાથી અલગ પ્લેસ કોઈના જેવું કે કોઈનાથી અલગ થિંગ એટલે કે વસ્તુ કોઈના જેવી કે કોઈનાથી અલગ આ બતાવે છે ટોકિંગ અબાઉટ પીપલ ટોકિંગ અબાઉટ પ્લેસ ટોકિંગ અબાઉટ થિંગ સમજી ગયા તમે આટલા શબ્દો તમને જોવા મળે આવી રીતે જે રીતે મેં દર્શાવ્યા તો તમારે જ્યારે સેક્શન એન ની અંદર સિલેક્ટ કરવાનો આવે સમજી લેવાનું આ પ્રકારની વાક્ય રચના હોય એ જ સિલેક્ટ કરવાનું બરાબર તો સચ એઝ ધ સેમ એઝ ઓલમોસ્ટ ધ સેમ ઇઝ લાઇક અનલાઇક અલાઇક ડિફર્સ ફ્રોમ ડિફર ફ્રોમ અનસિમિલર ટુ ઓકે આ જે આપણે ઉપયોગ કરીએ છીએ આ અગિયારમું બારમાં ધોરણને ધ્યાનમાં રાખીને જ ઉપયોગ કરીએ છીએ બાકી આનો ઉપયોગ હજુ ઘણો વિસ્તારથી છે ગ્રામરમાં ઇંગ્લિશના ગ્રામરને જે ઘોડીને પી ગયા હોય એમને ખબર છે પણ અગિયારમાં બારમાંમાં જે લિમિટ સુધીનું પૂછાય છે એ જ હું તમને કરાવું છું ખોટું નહીં થશે ને માથાકૂટ થઈ જાય દૂધપકમાં પછી મીઠું પડી જાય મજા ન આવે દૂધ પાકની ભાઈ હું બોલ્યા નહીં તમે હા ડાયરો મોજ હવે જો હવે અહીં સમજતા એક એકને આપણે લઈએ તમે ગ્રામર આ રીતે નહીં ભણાવો સાહેબ તમને ટેવ પડી જશે મારી પાસે પણ મને અને બહુ જલ્દીથી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સનું સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ઇંગ્લિશ એવો જબરદસ્ત કોર્સ આવે છે છવાઈ જશો તમે ગુજરાતમાં બધી અત્યારે એના રેકોર્ડિંગ ચાલુ છે

પછી એઝ મૂકવાનું પાછું કરતા અને પછી ક્રિયા જો વાક્ય રહેશે શી ઈઝ સચમેન વુમન એટલે એવી સ્ત્રી છે એક એવી સ્ત્રી છે એક એવી સ્ત્રી છે સચ વુમન એટલે એવી સ્ત્રી છે એઝ કે જેવી કે જેવું આઈ હર્ડ અબાઉટ ધર્મે એના વિશે સાંભળ્યું હતું એ એવી સ્ત્રી છે સચો એટલે એવી એજ એટલે જેવી સચો એટલે એવી એજ એટલે જેવી એવી સ્ત્રી છે કે જેના વિશે મેં સાંભળ્યું હતું સચ ઓ અહીંયા એટલા માટે કંઈ વુમન છે જો એપલ હોત તો આ એન આવી જાત બરાબર છે સમજી ગયા અ કે એન કઈ રીતે મૂકવાનું છે અથવા આર્ટિકલના સ્પોકન ઇંગ્લિશની અંદર લેક્ચર છે ત્યાં તમે જોઈ શકો એ એવી સ્ત્રી છે જેના વિશે મેં સાંભળ્યું હતું થેન્ક યુ ક્લિયર હવે અહીંયા જો આ કરતા છે આ ક્રિયાપદ છે સચ અ એન પછી એડજેક્ટિવ એટલે કે વિશેષણ આવી ગયું તો વિશેષણ આવે કે ન આવે આપણને કંઈ ફેર નથી પડતો આ બે વાક્યમાં ફર્ક શું છે ખાલી બ્યુટિફુલનો બાકી બધું સેમ છે સી શી ઇઝ સચ અ બ્યુટિફુલ વુમન એ એવી સુંદર સ્ત્રી છે એ એવી સુંદર સ્ત્રી છે એઝ કે જેવું આઈ હર્ડ અબાઉટ હર મેં એના વિશે સાંભળ્યું હતું એ એવી જ સુંદર સ્ત્રી છે કે જેના વિષય સાંભળ્યું હતું એ એવી જ સ્ત્રી છે જેના વિશે વખાણ સાંભળ્યા હતા બહુ જ એના કજરા રે કજરા રે ત્યારે ગુલાબી હોઠ છે ગુલાબી આ જોરદાર વધારે વર્ણન નથી કરવું પણ એવી જેવું સાંભળ્યું હતું ને એ એવી છે એ એવી જ સુંદર સ્ત્રી છે મતલબ વાક્યની અંદર સચ અથવા એન અને એઝનો ઉપયોગ પરફેક્ટ બખૂબી થઈ ગયો હા ટોકિંગ બાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ પીપલ શું કામ તો કે વુમન એટલે સ્ત્રી સ્ત્રી આવે થઈ ગયું બીજું ત્રીજું સૂત્ર આમાં ઉપયોગ થયો ધ ધ પછી છે એટલે કે સ્ત્રી એ નામ છે કોઈ એટલે મૂકી દીધું પછી એઝ આવે શી ઇઝ ધ સેમ વુમન એ એજ સ્ત્રી છે એઝ સબ્જેક્ટ એટલે કે કરતા અનક્રિયા બધા

હા હેલો હાય બ્લુ આંખો છે એકદમ મે ના વાહ 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 સિલ્કી એકદમ વાડ છે ખબર પડી ગઈ સચ એઝ સચ એઝ ધ સેમ એઝ અહીં ઓલમોસ્ટ પણ હોઈ શકે ઓલમોસ્ટ ધ સેમ એઝ તો પણ એ ટોકિંગ અબાઉટ પીપલ થઈ ગયું

પછી કોઈ નામ ઉન આવી જાય પછી અલ્પવિરામ આવી જાય કર્તા ક્રિયાપદ વિશેષણ પછી ને કોઈ મૂકે વિશેષણ મૂકે ના મૂકે કંઈ ફેર ન પડતો લાઈક માય બ્રધર મારા ભાઈની જેમ છે ને ના જેવું મારા ભાઈની ના જેવું ના જેમ એમ પણ અર્થ નીકળે ને ના જેમ નહીં મારા ભાઈની જેમ આઈ કેન સ્વિમ હું તરી શકું છું મતલબ મારો ભાઈ તરવામાં માસ્ટર છે મારા ભાઈને પણ તરતા આવડે છે જેમ નહીં અનલાઈક માય બ્રધર મારા ભાઈની જેમ નહીં આઈ કેન સ્વીમ હું તરી શકું છું મતલબ શું થઈ ગયો અહીંયા અનલાઈક આવી ગયું એટલે ભય તરી શકતો નથી ભયને તરતા આવડતું નથી પણ આઈ કેન સ્વિમ હું તરી શકું છું બરાબર ટૂંકમાં યાદ રાખી લેવાનું લાઈક એટલે ના જેવું ની જેમ મારા ભાઈની જેમ આઈ કેન સ્વિમ હું તરી શકું છું અનલાઈક માય બ્રધર મારા ભાઈની જેમ નહીં આઈ કેન સ્વિમ હું તરી શકું છું મારો ભાઈથી વિપરીત મારા ભાઈથી વિરુદ્ધ એને તરતા આવડતું પણ હું તરી શકું છું એટલે નો નેગેટિવ એટલે કે નકાર અર્થ થઈ ગયો અનલાઈક ઓકે હવે પાંચમું જે છે એ છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અલાઈક શબ્દમાં અલાઈક આવે હવે આ અહીંયાથી પાંચ છ જે હવે બાકીના છે એ સૌથી ઓછા પૂછાય છે પણ મગજમાં રાખવા જરૂરી છે કારણ કે કોઈ પૂછી નાખે તો શું કરવાનું અત્યાર સુધીમાં જે પૂછાયેલા ચાર સુધીના ઉપરના સૌથી વધારે પૂછાયેલા છે આ સૌથી ઓછા પૂછાયેલા છે અથવા તો નથી પૂછાય એવું પણ કહી શકાય પણ પૂછી શકાય એટલે આપણે લઈએ છીએ એક સરખા એક જેવા અલાયક એટલે એક જેવા એક સરખા એ અને એનો ભય એક જ સરખા દેખાય છે ટ્વિન્સ હોય એક સાથે થયો હોય તો બે એક સરખા દેખાતા હોય તો અલાયક આવી ગયું અલેક પછી છ નંબર અને સાત નંબર પછી પૂરું થઈ ગયું આપણું કામ સબ્જેક્ટ પ્લસ સબ્જેક્ટ એટલે કરતા આવે અને ડિફરન્ટ ડિફર્સ બંને એક જ છે ડિફર એટલે ડિફરન્ટ જુદું નાથી અલગ હોવું નાથી કંઈક જુદા હોવું નાથી કંઈક અલગ હોવું નાથી કંઈક જુદા હોવું જો અવર ટેસ્ટ ટેસ્ટ એટલે સ્વાદ અમારા સ્વાદ જે છે ડિફર ફ્રોમ એટલે અલગ છે જુદા છે એ ચદર એટલે એક સ્વાદ અલગ થઈ ગયો નાખો મને સ્ટ્રોબેરી ફ્લેવર ભાવે છે એને ચોકલેટ ફ્લેવર ભાવે છે સ્વાદ બદલી ગયો એ ચદર ડિફર ફ્રોમ અહીંયા ટેસ્ટ બહુવચન છે એટલે ડિફર આવે એક વચન હોય તો ડિફર્સ ફ્રોમ બરાબર તો આ યાદ રાખી લેવાનું ડિફર ફ્રોમ અથવા ડિફર ફ્રોમ પછી છે સિમિલર ટુ સિમિલર ટુ એટલે શું એક જેવું એક સરખા જેવું એ તમારી સમસ્યાઓ મારી સમસ્યાઓ જેવી જ છે એવી જ છે યોર પ્રોબ્લેમ્સ આર સિમિલર ટુ માઇન માઇન એટલે મારા પ્રોબ્લેમ એનું ટૂંક છે તો તમારી સમસ્યાઓ તમારા પ્રોબ્લેમ સિમિલર ટુ એટલે ના જેવી છે એક સરખી છે કોના જેવી મારી પ્રોબ્લેમ જેવી છે ટૂંકમાં તમારે યાદ રાખી લેવાનું સચે સચ પછી અ એન અને એઝ સચ પછી અ એન પ્લસ એઝ ધ સેમ પછી એઝ ધ સેમની જગ્યાએ અલમોસ્ટ ધ સેમ પણ હોય અને એઝ પણ હોય પછી લાઈક અનલાઇક અલાઈક ડિફર ડિફર્સ ફ્રોમ સિમિલર ટુ થઈ ગયા હવે ચટાકેદાર ઉદાહરણ જુઓ

અહીંયા સચ પછી અ નથી એટલે ખોટું સચ પછી ધ ન આવે અ જ આવે એટલે ખોટું સેમ ની આગળ ધ આવતું તું તમને ખ્યાલ ભૂલી અત્યાર સુધી મનાઈ ગયો હોય તો તો ધ એમને અહીંયા સેમ ની આગળ ધ નથી એટલે આ પણ ખોટું આ સાચું છે સચ અ સાઈટ Amazon.com ઇઝ સચ અ સાઈટ એઝ ઇટ ગીવ્સ યુ ધ બેસ્ટ સર્વિસ એક એવી સાઈટ છે કે જે સારી સર્વિસ આપે છે બરાબર ખ્યાલ આવી ગયો ઓકે હવે બીજું એમાં તમને સેક્શન એની અંદર શું આપે ઉપર કાઉન્સની અંદર ફંક્શન આપેલા હોય નીચે ત્રણ વાક્યો આપેલા હોય એ કાઉન્સમાંથી જે વાક્યનું જે ફંક્શન હોય એની સામે લખવાનું હોય આ એ પ્રકારના વાક્યો છે પરીક્ષાઓમાં પૂછાયેલા તો જો વડનગર ઇઝ ધ સેમ પ્લેસ તો અહીંયા ધ સેમ અને એઝ આવી ગયું મતલબ ધ સેમ અને એઝ આવી ગયું એટલે વાક્ય કોનું થઈ ગયું ટોકિંગ અબાઉટ પ્લેસ બરાબર હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટેજીસ એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટ એનો મિત્ર જેવું સજેશન કરે છે એવી સ્ટ્રેટેજી હર્ષ અનુસરે છે ધ સેમ અને એઝ આવી ગયું ટોકિંગ અબાઉટ પ્લેસ કે પીપલ છોકરો છોકરો નથી આ ચક્રો છે ચક્રો મેં નામ રાખ્યું ચક્રો બોટ એટલે ખરીદ્યું બાઈનું ભૂતકાળ છે ચક્રો બોટ

એ ટોકિંગ અબાઉટ હોય ટોકિંગ અબાઉટ અહીં પ્લેસ છે ટોકિંગ અબાઉટ અહીં સ્ટ્રેટેજી એટલે વસ્તુ થઈ ગઈ ટોકિંગ અબાઉટ કાર એટલે વસ્તુ થઈ ગઈ એટલે થિંગ કહેવાય એને બરાબર પાંચ નંબર જુઓ ઇન્ડિયા ઇઝ સચ કન્ટ્રી ઇન્ડિયા ઇઝ સચ કન્ટ્રી જો તમે ઇન્ડિયા ઇઝ અ સચ સચ એ અને એઝ આવી ગયું સચ પછી અ અને એ પણ જોવાનું એ છે કે નહીં છે સચ અ અને એઝ છે એટલે આ થઈ ગયું કન્ટ્રી છે એ દેશ છે થઈ ગયો એટલે સમથિંગમાં આવી ગયું થિંગ એટલે વસ્તુ થઈ ગઈ ઇન્ડિયા ઇઝ સચ ઓ કન્ટ્રી ઇન્ડિયા કે હું દેશ છે એઝ યુ હેવ નેવર સીન કે તમે જેવો જોયું જ નથી એવો દેશ છે ઇન્ડિયા તો સચ એ અને એઝ આવી ગયું એટલે ટોકિંગ અબાઉટ આઈ લવ માય બ્રધર ઇન ધ સેમ વે હું મારા ભાઈને એવી જ રીતે ચાહું છું એઝ આઈ લવ યુ છે હું તમને ચાહું છું એવા જ મારા ભાઈને ચાહું છું ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ એ વાત કોની થઈ ગઈ બ્રધરની વાત થઈ ગઈ અહીંયા સેમ વે વે એટલે અહીંયા ખાલી રીત બતાવી છે તો રીતની વાત નથી થતી ભયની વાત થઈ છે એટલે ટોકિંગ આઉટ પર્સન થઈ ગયો અનલાઈક સુલી જો અનલાઈક નો શું થતો તો ના જેવું નહીં ની જેમ નહીં સુલીની જેમ નહીં મિસ મૂલી ઇઝ મોર ટોકેટિવ મિસ મૂલી છે ને એ બહુ વાતોડી છે વાતોડી એટલે ટોકેટિવ સુલીની જેમ નહીં સુલી વાતોડી નથી એવું નક્કી થઈ ગયું પોલ્યુશન બોમ્બે બોમ્બે જેમ નહીં મતલબ બોમ્બે કેવું થઈ ગયું પોલ્યુશન એટલે કે પ્રદુષણ વાળું સિટી થઈ ગયું આ પ્રદુષણ રહિત સિટી છે ઇઝ ધ કેપિટલ ઓફ જાપાન

तो मिली शू कह टॉकिंग अबाउट अ थिंग इन रिलेशन टू तो समथिंग हमें सूत्र याद रख आई हेव बॉट वेरी ब्यूटिफुल कार सेम एज सच एज लाइक एन लाइक डिफर फ्रॉम सिमिलर टू कई आम आई हेव बॉट द सेम कार इज सेज ध आ गई सेम पशे आम एज नहीं अनलाइक माय फादर मारा पप्पा ने जम नही आई हेव बॉट स्कूटर અહીંયા આખું અલગ જ થઈ ગયું અહીંયા એમ પૂછ્યું છે હાવ ઇઝ યોર ન્યૂ કાર તમારી નવી કાર કેવી છે એટલે કાર જ વિશે વાત કરવાની છે વાક્ય સાચું છે મારા પપ્પાની જેમ નહીં મેં સ્કૂટર ખરીદું પણ અહીંયા વાત કારની થઈ ગઈ સ્કૂટર ક્યાંથી ખરીદ્યું એટલે સાચું વાક્ય છે ગ્રામરની રીતે પણ અહીંયા અર્થ મેળ બેસતો નથી એટલે શું આવશે આ હેવ બોટ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ મારા પપ્પા પાસે જેવી કાર છે એવી જ કાર મેં ખરીદી થઈ ગયું બાપા પાસે છે દોઢ કરોડની ગાડી તો આપણે દોઢ કરોડની ગાડી લેવાની બાપા પાસે પૈસા લે હવે અગિયાર નંબર હવે અધૂરા વાકે પૂરા કરવાના છે જો હવે આમાં તમને ઘણીવાર તકલીફ પડી શકે પણ હાવ સીધું સાદું સસ્તું લોજિક આપણે બધા લગાડશું અને કામ પતાવી દઈશું ધ મધર હેઝ ધ સેમ કાર મમ્મી પાસે એવી જ કાર છે તો ત્યાં ધ સેમ આવ્યું એટલે તમારે એઝ મૂકવાનું અને કાઉન્સમાં કીધું પણ છે કે એઝ

વિપરીતામાં એને એવો જ કોર્સ ખરીદો કોર્સ ઓફ સ્ટડી ઇઝ આઈ હેઝ આઈ હેવ એઝ આઈ હેવ જો આમાં પણ એ જવાબ આમાં પણ એ જ જવાબ એઝ આઈ હેવ જેવો મારી પાસે છે એવો જ કોર્સ એને ખરીદ્યો સમજાય ગયું હા ઇઝી લોજિક છે વધારે વિચાર્યો વગર હી વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એ સવારે વહેલું ઉઠે છે એ તમારે અનલાઈક મૂકવાનું છે

ચૌદ ઉદાહરણ આપણે પૂરા કરી દઈએ ને ખબર ના પડી પંદર સોળ અને સત્તર ત્રણ ઉદાહરણો આપણે પૂરા કરીએ પાછા પંદરમાં ઉદાહરણમાં શું આપ્યું છે જો બ્રિંગ મી સચ અ પેન ડ્રાઈવ મને એવી પેન ડ્રાઈવ લઈ આવો સચ અ પેન ડ્રાઈવ ઇઝ યુ હેવ જેવી તમારી પાસે છે એવી જ પેન ડ્રાઈવ બ્રિંગ એટલે લઈ આવવું બ્રિંગ એટલે શું થાય લઈ આવવું

દિલ્હીની જેમ નહીં ગાંધીનગર છે ક્લીન સિટી છે અથવા ગ્રીન સિટી છે બરાબર થઈ ગયા અધૂરા વાક્ય પૂરા પાછા આપણે આવી જઈએ એમસીક્યુમાં અભિ અને ક્રિના વાત કરે છે જો શું કહે છે હેવ યુ સીન સચ મોટરસાયકલ બિફોર આવું મોટરસાયકલ પહેલાં ક્યારે જોયું છે તો ક્રિના જવાબ આપે છે યાદ રાખવાનું સચ અ એન એઝ ધ સેમ એઝ અલમોસ્ટ ધ સેમ એઝ લાઈક અનલાઈક અલાઈક

વેર સચ ટી શર્ટ વેર એટલે પહેરવું એવું ટી શર્ટ પહેરો શું આવી શકે મેં તમને કીધું એટલું હોવું જોઈએ છે એઝ વાળું વાક્ય આવવું જોઈએ તો અહીંયા એઝ છે અહીંયા વીચ ઇઝ એટ્રેક્ટિવ વીચ ના આવે સો યુ કેન બી ના આવે એટલે એ અને બી ની વાત પૂરી થઈ ગઈ એઝ ઇઝ પ્રિન્ટેડ જેવું પ્રિન્ટ થયું છે એવું ટી શર્ટ છે બરાબર

આમાં ધ સેમ ત્યાં અને સેમ એઝ કશું જ નથી આમાં કંઈ નથી આમાંય કંઈ નથી એક જ ઓપ્શન છે માય મમા પ્રિફર ધ સેમ ઇમિટેશન જ્વેલરી મારી મમ્મી એવી જ નકલી જ્વેલરી પસંદ કરે છે એઝ આઈ પ્રિફર જેવી હું પસંદ કરું બરાબર હા ઇઝી છે એકદમ આ તો તમે ભણ્યા ના હોય ત્યાં સુધી તમને અઘરું લાગે લ્યા હવે અઘરું લાગે તો ધીસ ઇઝ વિચારવાનું શું છે એટલા શબ્દો તમે મગજમાં અત્યાર સુધીમાં ઉતરી જ ગયા છે દહ વાર તો હું બોલી ગયો શું બોલ્યા નહીં તમે કા 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 ધીસ ઇઝ સેમ નહીં ધ સેમ હોવું જોઈએ સચની આગળ ધ ન લાગે અને સચ પછી ઓ કે એન હોવું જોઈએ આમાં નથી આમાં ધ સેમ છે ને આમાંય ધ સેમ છે પણ આમાં ધ સેમ પછી ધેટ છે એટલે એ નહીં આવે એક જ ઓપ્શન સી ધ સેમ ડ્રેસ એઝ આઈ વોન્ટેડ ટુ બાય લાસ્ટ વીક આ એ જ ડ્રેસ છે જે હું મારે ગયા અઠવાડિયે ખરીદવો હતો હાઉ ઈઝી છે ને

ધ સેમ એઝ લાઇક અન લાઇક અ લાઇક ડિફર ફ્રોમ સિમિલર ટુ કંઈ નથી આમાં છે ધ સેમ અને એઝ પણ છે આમાં કંઈ નથી આમાં કંઈ નથી આઈ હેવ બોટ ફ્રોમ ધ સેમ શોપ મેં એવી જ દુકાનેથી ખરીદી હતી જ્યાંથી તમે ખરીદી હતી થઈ ગયું ઇઝી એકદમ સરળ છે ભાઈ હવે ત્રેવીસ નંબર જુઓ તમે લતા અને ગીતા બોલે છે લતા શું કહે છે લતા હે સ્નેહા લુક એટ ધીસ બેંગલ્સ આ તું બંગડી તો જુઓ ઇન ધેટ ઇમિટેશન શો શોપ પેલા સોના જેવત લાગતા ઘરેણાની દુકાનો હોય ને ઇમિટેશન કહીએ ને આપણે એમાં જોતું તું પછી બંગુડી તો જોતું એટલે ગીતા વાહ ગોલ્ડન ગ્લિટર કેવું સોના ચમક છે એટલે લતા જવાબ આપે છે આમાં દસ એમ સર્ચ કંઈ નથી આમાં દસ એમ છે અને એ છે એટલે આવી શકે આ તો નહીં જ આવે આમાં કંઈ નથી આમાં ટૂટું છે આ તો રિઝલ્ટ થઈ ગયું ખોટું બી

ધીસ ઇઝ ધ સેમ કાર એઝ આઈ સો યસર આ એવી જ કાર છે જે મેં ગઈકાલે જોઈતી ખબર પડે હા ઇઝી નિયમ હશે જો પચીસ નંબર લાયક ગાંધીજી ગાંધીજીની જેમ સરદાર પટેલ પ્રિફર ટુ સ્પીક ગુજરાતી ઇન ગુજરાત ગાંધીજી આ ગુજરાતમાં આવતા ને ત્યારે ગુજરાતી જ બોલતા તો સરદાર પણ એવું જ બોલતા આ સેનું વાક્ય છે લાયક થી શરૂઆત થઈ છે એટલે ટોકિંગ અબાઉટ જ હોય પર્પઝ નથી કોન્ટ્રાસ્ટ નથી કમ્પેરિંગ નથી

લાઇક અનલાઇક અલાઇક ડિફર્સ ફ્રોમ અથવા ડિફર ફ્રોમ અને સિમિલર ટુ હવે કયો જલસાથી મહિના કે નહીં યાદ રાખવું સરળ થઈ ગયું કે નહીં તો પછી કાકે મારા તરફથી પંજાબી પરોઠા અને લસ્સી તમને ફ્રી બસ તમારે જેટલી વધારે વધારે તમે પ્રેક્ટિસ કરશો આ તો અહીંયા ટોપિક પૂરો કરી દીધો તમે અને એના એક્ઝામ્પલ જોઈ લીધા હજુ આ જ ટોપિકના ઘણા બધા ઉદાહરણો આપણે એપ્લિકેશનની અંદર ભણતા જ રહીશું મેક્સિમમ જેટલું સોલ્વ કરશું જેટલી પ્રેક્ટિસ કરશું એટલો મહાવરો અને માહોલ બની જશે અને આપણી આસપાસ ગ્રાઉન્ડ ગ્રામરનું એક આખું ગ્રાઉન્ડ ઊભું થઈ જશે અને ક્યારેય એકી માર્ક કપાવવા નહીં દઈએ એવી અણિશુદ્ધ તૈયારી સાથે આપણે બોર્ડની અંદર જવાનું છે મૂંઝવવાનું નથી ચિંતા કરવાની નથી સતત દોડતા રહેવાનું છે લક્ષ્ય સામે રાખવાનું છે કોણ કા માયકા લાલ ખવા સાહેર હું ખાધી શકે આપણને રોકી શકે બસ જય હિન્દ જય ભારત વંદે માતરમ